બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં રેલવે ઓવરબ્રિજને ઓળંગવા માટે લોકોને ચાલવામાં અનુકૂળ થાય તેવી ઢાળવાળી સીડી મૂકવાની રજૂઆત સાથે ગત બુધવારના રોજ સ્થાનિક મહિલાઓએ રસ્તો બંધ કરી ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે ગતરોજ નેશનલ હાઇવે વિભાગ દ્વારા મૂકવામાં આવેલી સીડીને દૂર કરવામાં આવી હતી. ધાનેરા ખાતે બનેલા રેલવે ઓવરબ્રિજમાં ફૂટપાથ ના હોવાને કારણે રેલવે પુલને ચાલીને પસાર કરવો મુશ્કેલ છે. રૂપિયા 32 કરોડના ખર્ચે બનેલા રેલવે પુલ જ્યાં સુધી સર્વિસ રોડ તેમજ પુલને ઓળંગવા માટેની સારી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ધાનેરાની જનતા માટે રેલવે પુલ મુસીબત બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિર્ણય ના લેવાતા રહેણાંક વિસ્તારની મહિલાઓએ રસ્તા રોકો આંદોલન સાથે પોતાની રજૂઆત સરકાર સામે ધરી હતી. જો કે રેલવે પુલ ઓળંગવા માટે નેશનલ હાઇવે વિભાગ દ્વારા લોખંડની ઊભી સીડી મૂકવામાં આવી હતી, જે વૃદ્ધ અને બાળકોને ચાલવા માટે અનુકૂળ ન હતી, તેથી તે હવે દૂર કરી દેવામાં આવી છે. તેમજ નેશનલ વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે લોકોની રજૂઆતોને ધ્યાને લઈ ઢાળવાળી સીડી મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સર્વિસ રોડની રજૂઆત મામલે પણ વરસાદી માહોલ ઓછો થાય ત્યારબાદ સર્વિસ રોડનું કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ધાનેરા શહેરીજનો રેલવે પુલની કામગીરીને લઈ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સરકાર અને સરકારી અધિકારીઓ આંદોલન અને વિરોધ કર્યા પછી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે યોગ્ય ના કહેવાય. પ્રજાને સુવિધા આપવાની જવાબદારી પણ સરકાર તંત્રની હોય છે. ધાનેરા ખાતે રેલવે પુલને પસાર કરવા માટેની માંગણી સાથે સર્વિસ રોડ માટેની રજૂઆતને લઈ મહિલાઓએ આગળ આવવું પડ્યું હતું.